નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે પહોંચી ગયા છે આપણે ધોરાજીની બાજુમાં, કે જ્યાં સાક્ષાત રામાપીર છે એવું ધામ, જ્યાં તોરણિયા. મિત્રો, ઇતિહાસ સાંભળી તમે ધ્રુજવા માંડશો. ભાઈ, મને ખબર છે કે લોકોને અત્યારે મોબાઈલમાં, ગેમિંગમાં, ફિલ્મમાં એમાં બહુ ઇન્ટરેસ્ટ છે, આવા વિડીયો કોઈને ગમતા નથી. પણ મિત્રો, મારી એ ધર્મ છે, મારું એક હિન્દુત્વ છે, એટલે હું તો આવા વિડીયો રોજે બનાવતો રહીશ અને બતાવતો જ રહીશ વટથી. કારણ કે મને વિશ્વાસ છે કે આપણા ગુજરાતની અંદર, આપણા ભારતની અંદર હિન્દુત્વ રાખવાવાળા, એટલે કે આવા વિડીયો ધર્મના જોવાવાળા જાજા છે. મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો ભાઈ, ખાસ વિનંતી કરવામાં આવે. કારણ કે અમે તમારા માટે સ્પેશિયલ આવ્યા, મોટો એક ચમત્કારની ઇતિહાસ તમને કહેવા માગું છું. છેલ્લે સુધી જોજો, આખા મંદિરના દર્શન કરાવું. તો હવે મિત્રો, આપણે શરૂઆત કરીએ. મિત્રો, આ રામાપીરનું મંદિર છે, જે રાજસ્થાનમાં પણ છે. તમે સાંભળ્યું જશે કે હિંડવા પીર રણુજાના રામાપીર, રણુજા રાજસ્થાનમાં પણ આવેલું છે, ગુજરાતમાં પણ એક રણુજા આવેલું છે. મિત્રો, તો શું છે ઘટના, શું છે મામલો, શું છે ઇતિહાસ, આવો બધું જ જાણીએ આપણે. તો પહેલાં તમે જોઈ લ્યો આ ગલીની અંદર કેટલા માણસ છે. જુઓ, દિવાળી વહી ગઈ તોય પબ્લિક હમાતી નથી અંદર, એટલું વિચાર કરો તમે કેટલું પબ્લિક આવે છે અહીંયા. મિત્રો, અહીંયા આપણે સ્પેશિયલ વિડીયો ઉતારવા એટલા માટે આવ્યા છે કે અહીંયા મોટો એક ચમત્કાર જોવા મળ્યો છે. મિત્રો, મેં ઘણી વાર સાંભળ્યું છે કે દીવામાં રામાપીર દેખાણા. મિત્રો બોલો, દીવામાં રામાપીર દેખાણા ઘણી વાર સાંભળ્યું, જોયેલું છે આપણે આવું બધું. તો મિત્રો, આથી મોટો ચમત્કાર બીજો હોય કયો? અને એનાથી મોટો એક ચમત્કાર કહું મિત્રો, બાર પોરો પાઠ, હિન્દુ એટલે કે 18 વર્ણ. જ્યારે 12 પોરો પાઠ અને મંડપ જ્યારે રામાપીરનો ઉભો કરવામાં આવે છે, ત્યાં દલિત હોય, દેવી પૂજક હોય, આહિર હોય, ગઢવી હોય, પટેલ હોય, કે પછી કોળી હોય, કે દરબાર હોય, બધા સમાજને હાજર રહેવું પડે છે. બધા એટલે 18 વર્ણ, બધા હોય તો જ મંડપ ઉભો થાય. તો મિત્રો, રામાપીર બધા વર્ણના છે, એટલે 18 આલમના છે. તો મિત્રો, રામાપીર માટે જલ્દી લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જય રામાપીર લખજો ભાઈ. તમે લાઈક કરશો તો અમને કાંઈ ફેર નહીં પડે. લાઈક કરશો ને તો આગળના 5 લોકો બીજા જોશે અને આપણા હિન્દુ ધર્મને બચાવી રાખશે અને બધા જાણશે તોરણિયામાં આવો રામાપીરનો ઇતિહાસ અને અડીખમ જ્યાં રામાપીર બેઠેલા છે એવું આપણા ગુજરાતની, સોરઠની, સંતની, સુરાની ધરતી ઉપર. તો એવડી મજા આવે જોવાની. મિત્રો, અમે રૂબરૂ આવ્યા, અમને કેવી મજા આવી છે વિચારો, કે તમે તો વિડીયો જોવો છો. તો મિત્રો, હવે હું તમને સાક્ષાત રામાપીરના દર્શન કરાવું. એકવાર જુઓ આ મિત્રો, એનું મંદિર છે, એકવાર બાંધકામ એની કોતરણી બધું જુઓ, તમારા પણ હોશ ઉડી જશે. ઓ ભાઈ, આ રામાપીર છે જુઓ, અને બાજુમાં બીજા ઘણા મંદિરો આપેલા છે બરાબર. અને મિત્રો, 12 પોરા પાઠમાં એક ખાસિયત છે કે કોઈ દિવસ કોઈ દી પ્રસાદ ન ઘટે, પ્રસાદમાં કોઈ દિવસ ઘટે નહીં. જો 100 જણા હોય તોય થઈ જાય, 500 જણા હોય તોય થઈ જાય, 1000 હોય તો થઈ જાય. જો અહીંયા મહાદેવની લિંક પણ આપેલી છે, દેખાય. તમારે અહીંયા આવવું હોય તો એડ્રેસ પણ આપી દઉં, યાદ રાખજો. રાજકોટ જિલ્લાનું ઉપલેટાની બાજુમાં આવેલું ધોરાજી, અને ધોરાજીની એક્ઝેક્ટલી બાજુમાં આવેલું છે તોરણિયા ધામ, નકલક નેજાધારી, જ્યાં સાક્ષાત રામાપીરના થડા છે, જ્યાં બેહણા છે. મિત્રો, અમે હવે ધન્યતા અનુભવીએ છીએ. તમે પણ એકવાર આવજો ધોરાજી, રાજકોટના ધોરાજીની બાજુમાં જ આવેલું છે, નજીકમાં જ આવો. તો અહીંયા આવજો એકવાર ભાઈ. અને દર વર્ષે કીર્તિદાનભાઈ ગઢવી, માયાભાઈ આહિર, જિગ્નેશભાઈ રાજભાઈ, આ બધા મોટા કલાકારો છે, બધાનો પ્રોગ્રામ અહીંયા ગોઠવવામાં આવે છે, રામદાસ ગોંડલિયાનો. મિત્રો, ત્યારે તો અહીંયા કેટલા લાખ માણા હોય ને ગણવાય મુશ્કેલ થઈ જાય. અને આડે દિવસે મિત્રો, હજારોમાં લોકો અહીંયા દર્શન કરવા આવે છે. ઓ ભાઈ, તો એકવાર આવજો. અને મિત્રો, 12 પોરા પાઠની એક ખાસિયત છે, મારા જે એક મિત્ર છે એના પપ્પાની જ વાત કરું મિત્રો, એના પપ્પા 48 કલાક પાણી પીએ નહીં, કાંઈ ખાય નહીં, અને રામાપીરના પાઠમાં બેઠા રહી આખી રાત ને આખો દી, અને પાછી આખી રાત આખો દિવસ પાણી ના પીવે, વિચાર કરો. અને એ પણ ગરમી ના લાગે એને, બાકી તો ત્યાં તાપમાન બહુ જાજુ હોય દીવાના કારણે, અને રૂમ પણ પેક હોય. મિત્રો, આ હું છું, મને તમે બધા ઓળખતા જઈશો. તો મિત્રો, આ રીતે રામાપીરના બહુ મોટા પરચાઓ અને ચમત્કાર જોવા મળતા હોય છે ઇન્ડિયાની અંદર. તો મિત્રો, રામાપીરને માનવાળા લાઈક કરવાનું ભૂલતા નહીં. અમુક લોકો એવું લાગે છે કે લાઈક કરવાથી આગળ વધી જાય. ભાઈ, લાઈકના કાંઈ રૂપિયા કોઈ આપતા નથી, હો કોઈ વેમમાં ના રહેતા. લાઈકથી 5-10 જોડા આગળ બીજા જોશે તો મિત્રો, એને પણ ફાયદો થશે, કે એને પણ ઘરે બેઠા આ દર્શનનો લાભ મળી જશે. આ જ એક બેનિફિટ છે અને આ જ મિત્રો સાચો ફાયદો છે. તો જલ્દી જલ્દી મિત્રો લાઈક કરો રામાપીર માટે, અને કોમેન્ટમાં જય રામાપીર લખજો. આખે આખું ગ્રાઉન્ડ જોવો, આ પાછળનું ગ્રાઉન્ડ છે બરાબર, ત્યાં નારિયેળી, અને આ જો બાપુનો આ બધું હવેલી જેવું છે. આને શું કહેવાતું હોય આપણે ના ખબર હોય, કારણ કે આપણે કાયમ તો ફરતા ના હોય અહીંયા. તો મિત્રો, આ રીતે એનો બંગલો તમે જોઈ શકો છો. અને મિત્રો, આ જે ગ્રાઉન્ડ દેખાય છે તમને, જો આ દિવાલવાળું, અહીંયા ચા પાણીની વ્યવસ્થા છે, જમવાની છે, ગૌશાળા મોટી છે, બસ જે જ વ્યવસ્થા આપવામાં આવી છે. અને મિત્રો, અહીંયા પબ્લિક લાખોમાં હોય છે જ્યારે અહીંયા લોકડાયરો કરવામાં આવે છે ત્યારે. તો મિત્રો, આ રીતે એનો ઇતિહાસ છે. તમને જો ગમ્યો હોય વિડીયો તો ફટાફટ લાઇક, શેર, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો.
કેમ કે તમારો ભાઈ મિત્રો રોજે રોજ તમારા માટે માતાજી અને ભગવાનના બધા મંદિરે જતો હોય છે, દર્શન ઘરે બેઠા કરાવે છે. અને મિત્રો, આપણે તો આ રામાપીના ઇતિહાસથી અજાણ હોય, બાકી આનો તો હજારો વર્ષ જૂનો ઇતિહાસ હોય. અને એવો એવો ઇતિહાસ છે કે આપણે તો ખબરય ના હોય, આપણા જે વડવા અને મોટા વડીલોને ખબર હોય. તો મિત્રો, આપણે જેટલી ખબર હતી એટલી આપણે બધું તમને કહી દીધું કે અહીંયા મોટો ચમત્કાર થઈ ગયેલો છે. અને મિત્રો, આ મંદિરની અંદર ઘણીવાર ચમત્કાર થઈ ગયા છે, ઘણાની માનતા સ્વીકારવામાં આવી છે, ઘણાને માનતાથી દીકરા થઈ જાય પ્રાપ્તિ. આ તે આપણે ભગવાનને માનતા હોય તો આ રીતે મિત્રો એના ચમત્કાર થતા જ રહેતા હોય છે. આખું લોકેશન છે જોઈ લો મિત્રો, આ છે તોરણિયા. ઘરે બેઠા તમને તોરણિયાના રામાપીરના સાક્ષાત દર્શન કરાવ્યા મંદિરના. તો દોસ્તો, તમારે કોમેન્ટની અંદર બે શબ્દો જરૂર લખવાના, કારણ કે કોમેન્ટ લખશો તો આગળ વિડીયો જોશે લોકો અને અમારું મોટિવેશન વધશે જેથી કરી. તો મિત્રો, આજ માટે એટલું. જય રામાપીર. થેન્ક યુ. ગુડ બાય.